નમસ્તે બાળકો, વિષય હિન્દી ધોરણ 2 ની અંદર આજે આપણે બાળકો ચોપડીની અંદર પેજ નંબર 26. તો બાળકો એની અંદર શું લખ્યું છે કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો. એટલે કે અહીંયા બાળકો આપણને ચિત્ર આપેલા છે, એ ચિત્રને આપણે ઓળખવાના છે અને એ ચિત્ર ઓળખી અને બાળકો આપણે અહીંયા જે ખાના આપ્યા છે એની અંદર એક ખાનામાં એક અક્ષર લખી અને શબ્દ બનાવવાનો છે. તો જો બાળકો આ શાનું ચિત્ર છે, તો આ છે બાળકો ધનુષ. ધનુષને હિન્દીમાં ધનુષ જ કહેવાય છે. તો આપણે અહીંયા લખીશું ધ નને રસ્વનું સ, ધનું સ. તો ધનુષ એટલે ધનુષ. પછી જુઓ બાળકો આ શાનું ચિત્ર છે, તો આ છે બાળકો ડીંગલી. ડીંગલીને બાળકો હિન્દીમાં શું કહેવાય છે? ગુડિયા. તો આપણે એ લખીશું ગને રસ્વ ગુ ડને રસ્વઈ ડી, નીચે નાનું બિંદુ અને યને કાનો યા, ગુડી યા. પછી જો બાળકો આ શાનું ચિત્ર છે, આને શું કહેવામાં આવે છે? તો આને બાળકો મુરલી કહેવામાં આવે છે. મુરલીને હિન્દીમાં મુરલી કહેવામાં આવે છે. તો આપણે એ લખીશું મને રસ્વ મુ ર લને દીર્ઘઈ લી, મુર લી. પછી જો બાળકો આ શાનું ચિત્ર છે, તો આ છે બાળકો ઉંદરડી. બરાબર, હવે ઉંદરડી છે એને બાળકો હિન્દીમાં શું કહેવાય છે? ચૂહી યા. તો આપણે એ લખીશું ચને રસ્વ ચુ હને રસ્વઈ હી અને યને કાનો યા, ચૂહી યા. પછી આ શાનું ચિત્ર છે, તો આ છે બાળકો કાચબો. કાચબો છે એને બાળકો હિન્દીમાં કછુઆ કહેવામાં આવે છે. તો આપણે એ લખીશું ક છને રસ્વ છુ અને કાનો આ, કછુઆ. પછી આ શાનું ચિત્ર છે, તો આને બાળકો ઝૂંપડી કહેવામાં આવે છે. ઝૂંપડીને બાળકો હિન્દીમાં કુટિયા કહેવાય છે. તો આપણે એ લખીશું કને રસ્વ કુ ટને રસ્વઈ ટી યને કાનો યા, કુટી યા. પછી જુઓ બાળકો આ છે તુલસી. તુલસીને બાળકો હિન્દીમાં તુલસી જ કહેવામાં આવે છે. તો આપણે એ લખીશું તને રસ્વ તુ લ સને દીર્ઘઈ સી, તુલ સી. પછી આ શાનું ચિત્ર છે, તો બાળકો આ હનુમાનજી છે. હનુમાનને બાળકો હિન્દીમાં હનુમાન જ કહેવામાં આવે છે. હ નને રસ્વનું મને કાનો મા ન, હનુમાન. પછી આ જુઓ બાળકો આ શાનું ચિત્ર છે, તો આ એક ફૂલ છે અને એને ગુલાબ કહેવામાં આવે છે. ગુલાબને હિન્દીમાં ગુલાબ જ કહેવાય છે. તો ગને રસ્વ ગુ લને કાનો લા અને બ, ગુલા બ, ગુલા બ. પછી આ છે બાળકો આ શાનું ચિત્ર છે, તો આ છે બાળકો વણકર. જે કાપડ વણે છે એને બાળકો હિન્દીમાં શું કહેવાય છે? બુનકર. તો આપણે એ લખીશું બને રસ્વ ગુ ન ક ર, બુનકર. પછી એ જો બાળકો ચિત્ર પહોંચાણ કર કોષ્ટક ભરો. અહીંયા આપણને ચિત્ર આપેલા છે, એક ઊભું અને એક આડું. એ ચિત્ર ઓળખી અને અહીંયા આપણને ખાના આપેલા છે, ખાનાની અંદર આપણે શબ્દ લખવાના છે. તો બાળકો આ સારું ચિત્ર છે ઢીંગલીનું, તો આપણે અહીંયા લખીશું ગુ
અને યા આપણને આપેલું છે એટલે આપણે યા લખવાનું નથી, ગુડી યા. પછી આ છે બાળકો ઝૂંપડી, બરાબર? તો ઝૂંપડીને હિન્દીમાં શું કહેવાય? કુટિયા. તો આપણે એ લખીશું કુ ટી યા. યા લખેલું છે એટલે યા આપણે લખવાનું નથી. આ રીતે આપણે બાળકો ચિત્ર ઓળખી અને ખાના પૂરવાના છે. પછી અહીંયા જુઓ આપણું છે, આ ચિત્રમાં શું દેખાય છે આપણને? તો બાળકો આ સોની છે, બરાબર? સોની છે તો બાળકો એને હિન્દીમાં શું કહેવાય? સુનાર, બરાબર? જે સોના ચાંદીના દાગીના બનાવે એને બાળકો શું કહેવાય છે? હિન્દીમાં સુનાર. તો આપણે એ લખીશું સુનાર. પછી આ જુઓ, આ છે મુરલી. મુરલીને હિન્દીમાં શું કહેવાય? મુરલી. તો મુરલી. પછી આ શાનું ચિત્ર છે? તો આ છે કાચબો. કાચબાને શું કહેવાય? કછુઆ. તો આપણે એ લખીશું કછુઆ. આ લખેલું છે, બરાબર? પછી અહીંયા જુઓ આ શાનું ચિત્ર છે? પછી જો આ શાનું ચિત્ર છે? તો આ છે પાકીટ. પાકીટને હિન્દીમાં શું કહેવાય છે? બટુઆ. તો આપણે એ લખીશું બટુઆ. બટુઆ એટલે પાકીટ. પછી આ શાનું ચિત્ર છે? તો આ છે ધનુષ. તો આપણે એ લખીશું ધનુષ. પછી આ જુઓ આ શાનું ચિત્ર છે? હનુમાનનું. તો આપણે એ લખીશું હનુમાન, બરાબર? કારણ કે નું આપણને આપેલો છે. પછી આ શાનું ચિત્ર છે? આને બાળકો ફૂલજડી કહેવામાં આવે છે, બરાબર? તો આપણે એ લખીશું ફૂલ આપેલો છે જ ડી, ફૂલ જડી. અને આ શાનું ચિત્ર છે? તુલસીનું. તો આપણે એ લખીશું તુલસી. પછી આ શાનું ચિત્ર છે? તો આ છે વણકર. વણકરને શું કહેવાય? બુનકર. તો આપણે એ લખીશું બુનકર. અને આ છે બાળકો દોરી. દોરીને હિન્દીમાં શું કહેવાય? રસ્સી. ર આપણને આપેલો છે, અહીંયા અડધો સ અને આખો સ ભેગો આવશે, બરાબર? રસ્સી એટલે દોરી. પછી અહીંયા બાળકો ચિત્ર દેખો, ગોલા કરો ઓર શબ્દ લખો. તો બાળકો અહીંયા આપણે જે ચિત્ર આપેલું છે એ ચિત્રને આપણે ઓળખવાનું છે, અને એ ચિત્ર ઓળખી અને અહીંયા આપણને શબ્દ શોધી અને એની ઉપર આ રીતે રાઉન્ડ કરવાનો છે અને અહીંયા આપણે શબ્દ લખવાનો છે. એક ઉદાહરણ આપણને આપેલું છે. તો હવે બાળકો આ શાનું ચિત્ર છે? હનુમાન. તો હનુમાન બાળકો ક્યાં લખેલું છે? તો આપણે અહીંયા જોઈએ તો હનુમાન. તો આપણે અહીંયા આ રીતે કરીશું, બરાબર? હવે આપણે અહીંયા લખીશું હનુમાન. પછી અહીંયા જુઓ આ શાનું ચિત્ર છે? ગુલાબનું. તો બાળકો ગુલાબ ક્યાં લખેલું છે? તો અહીંયા આપણે જોઈએ ગુલાબ ક્યાં લખેલું છે? તો ગુલાબ. તો આપણે અહીંયા રાઉન્ડ કરીશું અને અહીંયા લખીશું ગુલાબ. પછી અહીંયા જુઓ બાળકો શાનું ચિત્ર છે? મુનિનું. તો મુનિ ક્યાં છે? મુનિ ક્યાં લખેલું છે? તો મુનિ. તો આપણે આની ઉપર રાઉન્ડ કરીશું અને અહીંયા લખીશું મુનિ. તો આ રીતે બાળકો આપણે ચિત્ર ઓળખવાનું છે. એ ચિત્ર ઓળખી અને અહીંયા જે અક્ષરો આપેલા છે એમાંથી શબ્દ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનો છે અને પછી આપણે નામ લખવાનું છે.